हेलो फ्रेंड्स, धोरण 11 विषय आंकड़ाशास्त्र लास्ट लेक्चर में आपणे मिश्रमध्यक विषय बात करी थी, जेनी अंदर आज आपणे अगाउ जे बात करी थी एवा ज अन्य दाखलाओ विषे चर्चा करीशुं। आपणा पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 80 उपर मिश्रमध्यकनुं उदाहरण आपेलुं छे, उदाहरण नंबर 12। तो आवो मित्रों, आपणे आज अभ्यास करीए उदाहरण नंबर 12 नो। रकमनी अंदर एक क्रिकेट मैच में एक टीम ने मैच जीतवा माटे 20 ओवर में 8.25 रन रेट थी स्कोर करवो पड़े एम छे। अटले टोटल ओवर 20 छे, जो मैच जीतवो होय तो 8.25 रन रेट थी स्कोर करवो पड़े। तो आ लाइन ऊपर थी आपने बे बाबत जाणवा मळे छे। टोटल ओवर जे छे ए 20 छे, हवे 20 ओवर नो मैच छे एने जीतवा माटे 8.25 ना रन रेट थी रन करवा पड़े। એટલે આપણને રકમની અંદર મિશ્ર મધ્યક દઈ દેવામાં આવેલો છે એક્સ બાર સી બરાબર 8.25। આ 20 ઓવરનો રન રેટ છે, એટલે 20 ઓવરનો રન રેટ છે એટલે એ મિશ્ર મધ્યક બનશે આપણો એક્સ બાર સી બરાબર 8.25। આગળ કીધું છે 12 ઓવરના અંતે રન રેટ 7.25 છે, એટલે કે જે આ 20 ઓવર છે એ 20 ઓવરમાંથી 12 ઓવર તો સ્વાભાવિક છે કે જો 12 ઓવર હોય તો બાકીની બચે 8 ઓવર, કારણ કે ટોટલ 20 ઓવરનો મેચ છે તો બાકીની બચશે 8 ઓવર। એમાં 12 ઓવર છે એનો રન રેટ છે 7.25, એટલે એક્સ બાર 1 થશે 7.25। રકમની અંદર આપણને એક્સ બાર 1 આપ્યો છે। મેચ જીતવા માટે બાકીની ઓવર, તો મેચ જીતવા માટે બાકીની ઓવર 8 થશે, ટોટલ ઓવર 20 છે એમાંથી 12 ઓવર આપી દીધેલી છે તો બાકી બચી 8 ઓવર થશે। એ 8 ઓવર નહીં, ઓછામાં ઓછો કેટલો રન રેટ હોવો જોઈએ, એટલે કે આપણને રકમની અંદર એક્સ બાર 2ની કિંમત શોધવાની કીધી છે। એક્સ બાર 2 આપણને આપવામાં આવેલો નથી। એકવાર રિપીટ કરી દઈએ, ટોટલ 20 ઓવરનો મેચ છે, જો આ મેચ જીતવો હોય તો 8.25ના રન રેટથી રમત રમવી પડે, 12 ઓવરના અંતે રન રેટ 7.25 છે તો બાકીની 8 ઓવરમાં રન રેટ કેટલો હોવો જોઈએ, એટલે કે રકમની અંદર આપણને 12 ઓવર એનો રન રેટ આપેલો છે પણ 8 ઓવરનો રન રેટ આપેલો નથી, એ આપણે શોધવાનો છે। તો 12 ઓવર છે એ આપણો એન 1 થશે અને 8 ઓવર છે એ આપણો એન 2 થશે। હવે આપણે મિશ્ર મધ્યક ગણવાનું સૂત્ર મૂકીશું, તો મિશ્ર મધ્યક ગણવાનું સૂત્ર છે એક્સ બાર સી ઇઝ ઇક્વલ ટુ એન 1 એક્સ બાર 1 પ્લસ એન 2 એક્સ બાર 2 અપોન એન 1 પ્લસ એન 2। આપણું મિશ્ર મધ્યક ગણવાનું સૂત્ર છે। આની અંદર મિત્રો આપણે કિંમત મૂકીશું, તો મિશ્ર મધ્યકની કિંમત આપણને રકમમાં આપેલી જ છે 8.25। તો આપણે મિશ્ર મધ્યકની કિંમત પહેલાં મૂકીશું 8.25। એન 1ની વાત કરીએ તો રકમમાં એન 1 12 આપ્યો છે, એની જોડે એક્સ બાર 1 7.25 આપ્યો છે, તો એન 1 તરીકે 12 લેશું અને એક્સ બાર 1 7.25। એન 2ની વાત કરીએ તો રકમની અંદર એન 2 આપણને 8 ઓવર આપ્યો છે, એનો રન રેટ આપણને દીધો નથી એટલે એક્સ બાર 2 મિસિંગ છે, એ આપણે શોધવાના છે, એટલે એન 2 8 અને એક્સ બાર 2ની કિંમત આપણે શોધવાની છે, એ અજ્ઞાત છે એમને મૂકીશું। એન 1 તરીકે 12 લેવાશે અને એન 2 તરીકે 8 લેવાશે। તો સૌ પ્રથમ પહેલાં આપણે ફોર્મ્યુલા મૂકી, ત્યાર પછી એ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકી, હવે આનું સાદુરૂપ આપીશું, તો સૌ પ્રથમ 8.25 એમનેમ રહેશે,
પણ આ જે છે એ બેનો ગુણાકાર કરીશું આપણે તો 12 × 7.25 તો 12 × 7.25 કરતાં આપણને એની કિંમત મળશે 87 8x/2 / 12 = 20 થશે હવે આ 20 છે એ 8.25ને આપણે ગુણાવી દેશું તો 20 × 8.25 હવે 8.25 અને 20નો ગુણાકાર કરશું તો એ આપણને મળશે 165 હવે આ 87 પોઝિટિવ છે એ આ બાજુ આવશે તો નેગેટિવ થશે તો 165માંથી 87 બાદ કરીશું બેની બાદબાકી કરતા આન્સર આવશે 78 x/2 આપણે શોધવાના છે એને સૂત્રનો કર્તા બનાવીશું 8 અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં થશે એટલે 78 / 8 x/2ની કિંમત આપણને મળશે 9.75 તો આ આપણો 8 ઓવરનો રન રેટ મળ્યો જેને x/2 જે આપણા દાખલામાં અજ્ઞાત હતી જેની કિંમત આપણને મળી 9.75 તો આ જે દાખલો છે એની અંદર આપણને બે મધ્યકમાંથી એક મધ્યક નહોતો આપેલો અને મિશ્ર મધ્યક આપી દેવામાં આવેલો હતો એ ગણતરી જોઈ ત્યાર પછી આગળ મિત્રો આવો જ એક દાખલો સ્વાધ્યાય 3.2નો ચોથો દાખલો છે પેજ નંબર 82 ઉપર સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર ચોથો પેજ નંબર 82 તો મિત્રો આવો આપણે ચર્ચા કરીએ પેજ નંબર 82 ઉપરના ચોથા દાખલાની કપડું સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 4 પેજ નંબર 82 મિત્રો રકમની અંદર આપણને એમ કીધું છે કે એક વિદ્યાર્થીને 7 થિયરીના પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે થિયરીના પેપર 7 છે એની અંદર એને મળતા ગુણનો મધ્યક 62 છે એનો મતલબ એમ કે પેપર થિયરીનું છે એની સંખ્યા 7 છે અને એના ગુણનો મધ્યક જે છે એ રકમની અંદર આપણને આપેલો છે 62 તો 7 થિયરીના પેપરના ગુણનો મધ્યક 62 છે આગળ આપણને કીધું છે કે 3 પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ એટલે બીજી એક્ઝામ છે પ્રેક્ટિકલની જેના 3 પેપર છે એના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ એટલે કે એ આપણને રકમની અંદર આપવામાં આવેલો નથી કે સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક 68 થાય સંપૂર્ણ પરીક્ષા એટલે થિયરી પ્રેક્ટિકલ બે આવી ગયા તો ટોટલ 10 પેપર છે એનો સંપૂર્ણ પરીક્ષામાં ગુણનો મધ્યક આપણને 68 રકમની અંદર આપ્યો છે તો અહીંયા આપણે આઈડેન્ટિટી કરીએ તો N1 તરીકે 7 થશે N2 તરીકે 3 થશે x/1 62 થશે x/2 મિસિંગ છે જે રકમમાં આપણને આપવામાં આવેલા નથી આ 68 છે એ થશે x/c મિશ્ર મધ્યક બરાબર છે તો સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક આપણને 68 આપ્યો છે થિયરીના પેપરના ગુણનો મધ્યક 62 આપ્યો છે થિયરીના પેપરની સંખ્યા 7 છે
प्रेक्टिकल परीक्षाना पेपर की संख्या 3 छे, कुल 10 पेपर छे। प्रेक्टिकल परीक्षाना गुणनो मध्यक आपणे शोधवानो छे। तो आओ आपणे सूत्रमां किंमत मूकीने एनी किंमत गणीए। एक्स बार सी बराबर एन वन एक्स बार वन प्लस एन टू एक्स बार टू अपॉन एन वन प्लस एन टू। आ સૂત્રમાં મિત્રો આપણે કિંમત મૂકીએ તો x બાર c એટલે કે મિશ્ર મધ્યક આપણને આપવામાં આવેલો છે 68, એટલે x બાર c તરીકે આપણે કિંમત મૂકીશું 68। ત્યાર પછી n1 ની વાત કરીએ તો n1 7 છે, એની સાથે એનો મધ્યક 62 છે, એટલે 7 ગુણ્યા 62 કરશું। ત્યાર પછી n2 3 છે, x બાર 2 મિસિંગ છે, એટલે એ આપણે એમનો મૂકી દેશું n1 7 एन टू त्रण। हवे मित्रों आपणे आनुं सादुरूप देवानुं छे, तो सौ प्रथम आपणे 7 अने 62 नो गुणाकार करवानो छे। तो 7 गुणिया 62 थाशे 434, थ्री एक्स बार टू, 7 ने 3 10 थाशे। हवे मित्रों आपणे आ 10 जे भागाकारमां छे એને અહીંયા લેશું, એટલે ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવી જશે। તો 68 ગુણ્યા 10 434 પ્લસ 3x બાર 2, આ બેનો ગુણાકાર થશે 680। આ 434 પોઝિટિવ છે, એ આ બાજુ આવશે તો નેગેટિવ થશે, 680માંથી 434 બાદ કરશું। तो 680 434 बाद करता किंमत मळशे आपणने 246। हवे अहीं x बार 2 जे शोधवाना छे एने सूत्रनो करता बनावता, 3 छे गुणाकारमां छे, आ साइड आवशे तो भागाकारमां, तो 246 डिवाइडेड बाय 3 किंमत मळशे आपणने x बार 2 इज इक्वल टू 82, अने मापनो एकम थाशे गुण। तो आपणो जे आंसर छे ई 3 प्रेक्टिकल परीक्षाना गुणनो मध्यक आपणने माग्यो तो ए मळशे आपणने 82 गुण। तो आ आपणा दाखलानो जवाब थाशे, जेनी अंदर आपणे जोयुं तो मिश्र मध्यक दई दीधो, तो एना उपरथी आपणे लोकोए आ प्रेक्टिकल परीक्षाना गुणनो मध्यक शोधो। तो आ एक एवा दाखलाओ छे के जेनी अंदर तमने मिश्र मध्यक आपी दीधो होय पण कोई एक मध्यक खूटतो होय, ए मध्यकनी गणतरी आपणे आमां करी। त्यार पछी आगळ स्वाध्यायनी अंदर आवा दाखलाओ आपणने आपवामां आवेला छे। तो स्वाध्यायनी अंदर विभाग सीनी अंदर पेज नंबर 116 ऊपर विभाग सीमा 11मो दाखलो आपणो आवो छे। विभाग सीनो 11मो दाखलो, સેક્શન સી દાખલા નંબર 11 પેજ નંબર 116 એની અંદર આપણને કીધું છે કે એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક 76 છે। વિદ્યાર્થીની સંખ્યા વર્ગ છે, માની લ્યો કે વર્ગ એ, એની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 40 છે અને એની પરીક્ષામાં જે ગણિત વિષય લીધો પરીક્ષા એનો ગુણનો મધ્યક 76 છે, એટલે ગુણનો મધ્યક 76 આપેલો છે। આગળ કીધું છે બીજો વર્ગ, એટલે વર્ગ બી ની અંદર 50 વિદ્યાર્થીઓ માટે તે 85 છે, એટલે વર્ગ બી ની અંદર વિદ્યાર્થીઓ ભણે છે 50 અને એ 50 વિદ્યાર્થીઓ માટે ગુણનો મધ્યક 85 છે। તો આપ જોઈ શકો છો બે ક્લાસના થઈને કુલ વિદ્યાર્થી 90 થશે। અહીંયા આપણે બંને ક્લાસના ગુણનો મધ્યક શોધવાનો છે, ઇટ મીન્સ એક્સ બાર સી ઇઝ મિસિંગ, એક્સ બાર સી આપવામાં આવેલો નથી,
पहला क्लास ना गुण नो मध्यक छे ई आपणो x बार 1 થશે બીજા ક્લાસના ગુણનો મધ્યક છે એ આપણો x બાર 2 થશે પહેલા ક્લાસની સંખ્યા છે એ આપણી n 1 થશે બીજા ક્લાસની જે સંખ્યા છે એ n 2 થશે અહીંયા આપણે x બાર c શોધવાનો છે રકમની અંદર બંને ક્લાસના ગુણનો મધ્યક પૂછેલો છે તો બંને ક્લાસના વિદ્યાર્થીના ગુણનો મધ્યક એટલે મિશ્ર મધ્યક એ આપણે શોધીશું તો એની અંદર કિંમત મૂકીએ તો n 1 ની કિંમત 40 છે અને x બાર 1 ની કિંમત 76 છે તો સૌપ્રથમ કિંમત મુકતા 40 ગુણ્યા 76 પછી n2 ની વાત કરીએ તો n2 50 છે અને x બાર 2 85 છે તો 50 જોડે 85 ગુણીશું છેદમાં 40 પ્લસ 50 હવે આનું આપણે મિત્રો સાદું રૂપ આપીશું તો સૌપ્રથમ પહેલા 40 ગુણ્યા 76 કરવાના છે તો 40 ગુણ્યા 76 થશે 3040 50 અને 85 નો ગુણાકાર કરવાનો છે તો એ આવશે 4250 અને ત્યાર પછી 40 ને 50 90 90 વડે ભાગાકાર કરીશું આ બેનું એડિશન કરવાનું છે 0927 7290 ભાંગા 90 ભાગાકાર કરીશું એટલે જવાબ આપણને મળશે 81 આ આપણો મિશ્ર મધ્યક થશે મિશ્ર મધ્યકની કિંમત આપણને મળી 81 ગુણ પરીક્ષાની અંદર આ દાખલો બે ગુણની અંદર પૂછી શકાય આ છે મિશ્ર મધ્યકનો ટોપિક અને આના પછી એક દાખલો છે જે વિભાગ ડીની અંદર આપવામાં આવેલો છે અવારનવાર પરીક્ષામાં પૂછી શકાય એવો દાખલો છે વિભાગ ડીની અંદર વિભાગ ડી દાખલા નંબર 10 છે પેજ નંબર 117 ડીનો 10મો દાખલો પેજ નંબર 117 રકમની અંદર કીધું છે કે એક વર્ગના 34 છોકરા અને મળેલા ગુણનો મધ્યક 57 છે એટલે અહીંયા આપણે વાત કરીએ તો બે જાતિ હોય ક્લાસની અંદર છોકરા પણ અભ્યાસ કરતા હોય અને છોકરીઓ પણ અભ્યાસ કરતી હોય જેની સંખ્યા અને એના ગુણનો મધ્યક તો છોકરાઓની સંખ્યા 34 છે અને એના ગુણનો મધ્યક આપણને આપવામાં આવેલો છે 57 આગળ તે વર્ગના બધા 60 વિદ્યાર્થી એટલે આખા ક્લાસની અંદર અભ્યાસ કરે છે ટોટલ 60 વિદ્યાર્થી જો એમાંથી 34 છોકરાની વાત આપણને આપી દીધી છે 60 છોકરાઓ એ ક્લાસની અંદર અભ્યાસ કરે છે બધા વિદ્યાર્થી આવી ગયા 60 એ 60 આખા ક્લાસની કુલ સંખ્યા 60ની છે હવે સ્વાભાવિક છે કે આખા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા 60 હોય એમાંથી જો 34 છોકરાઓ હોય તો બાકીના જે બચે એ છોકરીઓ થશે એટલે આપણે 60માંથી 34 બાદ કરવાથી આપણને જે કિંમત પ્રાપ્ત થાય એ જે સંખ્યા મળે એ સંખ્યા હશે છોકરીઓની સંખ્યા તો એ રિમેનિંગ છે એ 26 બાકીની જે 26 સંખ્યા છે એ ગર્લ્સની હશે તો આ રીતના તમારે થોડુંક મગજનો ઉપયોગ કરીને સંખ્યા મેળવવાની છે કે ક્લાસમાં કુલ 60 વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય એમાંથી જો છોકરાઓની સંખ્યા 34 હોય તો છોકરીઓની સંખ્યા કેટલી થશે 26 એના ગુણનો મધ્યક 60 વિદ્યાર્થીના ગુણનો મધ્યક 59 છે એટલે કે 60એ 60 વિદ્યાર્થીના ગુણનો મધ્યક 59 રકમમાં આપ્યો છે આ ક્લાસરૂમની અંદર છોકરીઓના ગુણનો મધ્યક શોધો એટલે અહીં આપણો ક્વેશ્ચન માર્ક થશે હવે સંખ્યાની વાત કરીએ તો n1 34 થશે n2 26 થશે x^1 57 થશે x^2 મિસિંગ છે અને x^c થશે 59 મિશ્ર મધ્યક આપી દેવામાં આવેલો છે 59 જે આપણે એના ઉપરથી છોકરીઓના ગુણનો મધ્યક શોધવાનો છે તો સૌપ્રથમ પહેલા આપણે સૂત્ર મૂકીશું મિશ્ર મધ્યકનું સૂત્ર છે n1 x^1
प्लस एन टू एक्स बार टू अपॉन एन वन प्लस एन टू। आ मिश्र मध्यक गणवानुं सूत्र छे, आनी अंदर आपणे किंमत मूकीशुं तो एमां एक्स बार सी नी किंमत 59 छे, पछी एन वन नी किंमत 34 छे, एनी साथे एक्स बार वन 57, एन टू नी वात करिए तो एन टू 26 छे, एक्स बार टू मिसिंग छे, હવે આનું સાદું રૂપ આપીશું તો સૌ પ્રથમ 34 અને 57 નો ગુણાકાર કરીશું તો એ મળશે 1938, 26 એક્સ બાર ટુ, 34 અને 26 નો સરવાળો કરો તો એ થશે 60, 59 અને 60 નો ગુણાકાર કરીશું, 59 ગુણ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 1938 પ્લસ 26 એક્સ બાર ટુ, ઓગણસાઠ ગુણ્યા 60 કરતા એ થશે 3540, એમાંથી આ 1938 બાદ કરીશું બેની બાદબાકી કરવાની છે, 3540 માંથી 1938 કટ કરશું એટલે એ મળશે 1602, છવ્વીસ જોડેનો ભાગાકાર કરશું જવાબ મળશે 61.62, આપણો ફાઇનલ જવાબ આવશે 61.62 ગુણ, એ આપણો જવાબ થશે છોકરીઓના ગુણનો મધ્યક થશે। તો આજે આપણે ચર્ચા કરી મિશ્ર મધ્યકની, જેની અંદર અલગ અલગ આપણે કુલ 3 દાખલા વિશે, સોરી 4 દાખલા વિશે અભ્યાસ કર્યો, જેમાં પહેલો દાખલો આપણે ઉદાહરણ 12 રન રેટવાળી વાત કરી મેચના દાખલામાં, પછી બીજા આપણે સ્વાધ્યાય 3.2, ત્રીજો દાખલો જોયો સી વિભાગનો, આપણે દાખલો જોયો 11મો, અને ડી વિભાગનો 12મો દાખલો જોયો, 10મો દાખલો જોયો। તો આ ટોટલ 4 દાખલા વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરી, અહીં આપણે આ મિશ્ર મધ્યકનો ટોપિકને પૂર્ણ કરીએ છીએ, નેક્સ્ટ મળીશું નવા ટોપિક સાથે, આભાર।